આત્મનિષ્ઠ ફકીર ક્રાંતિવીર પ્રવાસી અને ગુફા નિવાસી કૃતયુગી વિનોબાજી સવાસો વર્ષ વટાવી ચૂક્યા છે વેદના સંદેશ ચરે વેતીને ચરિતાર્થ કરનાર વિનાયક ભાવેના ઘડતરમાં માતાપિતાનો અને પછી મહાત્મા ગાંધીજીનો ભારોભાર સ્પર્શ વિનોબાજીના પિંડને ઘાટ આપનાર આ ત્રિદલની વંદના કરવાની અને વિનોબાજીના યુગ કાર્યને સ્મરણીય બનાવતા રહેવાનું વિનોદબાજી માટે તો એ સૂત્ર બન્યું હતું માતા વત્તા પિતા બરાબર આત્મજ્ઞાન વત્તા વિજ્ઞાન રખુમાઈ વિન્યાને સમજાવે સાચું સુખ સંયમમાં છે આપણે તો કેવળ પેટભર અન્ન અને તનભર કપડાં જોઈએ તમારે આખા જીવનમાં કેટલું ખાવાનું છે તે તમારા નામ પર લખેલું છે થોડું થોડું ખાશે તે ઝાઝેરું જીવશે જે વધારે ખાશે તેનું જીવન જલ્દી પૂરું થઈ જશે વિનોબાજી કહેતા કેટલું વિચક્ષણ તત્વજ્ઞાન જાણેમાં ઉપનિષદનું વાક્ય જ શીખવાડતી ન હોય વૈજ્ઞાનિક પિતા સમજાવતા અરે મોઢામાં કોળીઓ મૂકો છો તે તો મીઠો લાગે છે પછી તેને પેટમાં ધકેલી દેવાની ઉતાવળ શું કામ કરો છો પેટમાં કંઈ બીજું થોડું જ મીઠું લાગવાનું છે સ્વાદનું સ્થાન તો જીભ પર છે મોઢું છે તો થોડી વાર મોઢામાં રહેવા દો બરાબર ચાવો તેનો સ્વાદ લો અને પછી નિરાંતે પેટમાં ધકેલો વૈજ્ઞાનિક આહાર શાસ્ત્ર આગળ જતાં યોગી બનાવવા માટે સમર્થ નીવડ્યું પડોશમાં કે કુટુંબમાં કોઈ સ્ત્રી બીમાર પડે તો રખુમાઈ સેવા કરવા દોડે એને ત્યાં રોજ રસોઈ બનાવવા જાય પહેલાં પોતાના ઘરે રાંધી લે ને પછી બીજાને ત્યાં ઉપડે નાનકડા વિન્યાના મનમાં સવાલ થયો તે પૂછી બેઠો માં તું તો ભારે સ્વાર્થી પોતાના ઘરની રસોઈ પહેલાં બનાવે છે પછી પડોશીની બનાવે છે આવું કેમ કરે છે રખુમાઈ કહે વિન્યા તું ભારે મૂરખ છો એમની રસોઈ પહેલાં બનાવું તો એમને ઠંડુ ઠંડુ ખાવું પડે ને આ તો પહેલાં આપણી રસોઈ બનાવી ને પછી એમની બનાવું તો એમને ગરમ ગરમ ખાવા મળે ને આમાં સ્વાર્થ નથી બેટા પરમાર્થ છે ગાગોદામાં એક કાકા વર્ષોથી કુટુંબમાં સાથે જ રહેતા એ સાધુ સ્વભાવના અને રખુમાઈ એની ભાવપૂર્વક સેવા કરે પિતાજીની નોકરી વડોદરા થવાથી બાળકો સાથે માં વડોદરા આવીને રહી પણ કાકા તો ગાગોદામાં જ ઘરે રહ્યા એક દિવસે પત્ર આવ્યો કે ગાગોદામાં ઘરે રહેતા કાકા ગુજરી ગયા છે માં ખિન્ન થઈ પણ એમને નાહવાનું કે સૂતક બૂતક એવું કંઈ કર્યું નહીં એટલે વિનાયકને નવાઈ લાગી રખુમાઈએ વિન્યાને સમજ પાડી એ આપણા કુટુંબી ન હતા એ તો ખૂબ મુસીબતમાં આવી પડ્યા એટલે ને એમનું કોઈ જ ન હતું એથી મેં કહ્યું કે અમારી સાથે આવીને રહો ત્યારથી આપણી સાથે જ રહેતા હતા કાકા સાથે લોહીની સગાઈ નહોતી તે કાકાની વિદાય સુધી બાળકોને ખબર ન પડી રઘુમાઈ કહેતા બેટા કોણ આપણું ને કોણ પરાયું દસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનો સંકલ્પ કરી એકવીસમાં વર્ષે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કહીને ઘર છોડનાર વિનોબાજીને કાશી વિદ્યાલયના ઉદ્ઘાટનમાં ગાંધીજીએ આપેલું ભાષણ સ્પર્શી ગયું ને એ ગાંધી શરણે થયા બાપુને ખબર પડી કે ઘર છોડ્યા પછી એક પત્રથી વધુ ખબર અંતર ઘેર નથી પહોંચ્યા એટલે ગાંધીજીએ વિનોબાના પિતાને પત્ર લખ્યો તમારો વિનોબા મારી પાસે છે આટલી નાની ઉંમરમાં તમારા પુત્રે જે તેજસ્વીતા અને વૈરાગ્ય પ્રાપ્ત કરી લીધા છે તે પ્રાપ્ત કરવામાં મને વર્ષો લાગી ગયા હતા જીવનની પ્રેરણા મૂર્તિ રખુમાઈની તબિયત બગડવા લાગી છે એવા સમાચાર બાપુને મળ્યા કે તેમણે તરત જ વિનોબાજીને આજ્ઞા કરી કે ઘરે જઈને માની સેવા કરો વિનોબાજીએ ઘરે આવી માના ચરણોમાં માથું નમાવ્યું ઘણા વર્ષે પાછા આવેલા જોઈ માં બોલ્યા તારું કામ છોડીને શું કરવા આવ્યો બેઠા ઘેરથી માને છેલ્લી વિદાય આપીને નીકળતી વખતે માને પ્રિય ધાતુની ભગવત મૂર્તિ અન્નપૂર્ણા અને માની એક સાડી સાથે લઈને વિનોબાજી પાછા ફર્યા વિનોબાજી તો મૂર્તિ પૂજામાં માનતા ન હતા એટલે એક દિવસ સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવવા જતા હતા ત્યાં પ્રભુદાસ ગાંધી જોઈ ગયા તેમની હઠને વશ થઈ એક શરતે મૂર્તિ આપી કે આ મૂર્તિની સામે સો સૂર્ય નમસ્કાર રોજ કરવાના પહેલી સાડી વર્ષો સુધી પોતાના ઉશિકે વિનોબાજીએ રાખી પણ સ્વદેશી આંદોલન થયું ત્યારે વિનોબાજી પરદેશી સૂતરની સાડી પાસે કેમ રાખે છે એવો પ્રશ્ન થયો એટલે એ સાડીનું માય સ્મરણ સાબરમતીમાં એમણે વહાવી દીધું